नमस्ते विद्यार्थी मित्रों, अपने गुजराती प्रथम चैप्टर वैष्णवजन भणी गया छे। हवे आज अपने धोरण 10 गुजराती द्वितीय चैप्टर रीसनो घोड़ो भणीशू। रीसनो घोड़ो पाठना लेखिका छे वर्षा अडालजा। वर्षा अडालजा हवे अहीं रीसनो घोड़ो शीर्षक जोईए तो आपणे एवुं लागे छे अहीं कोई घोड़ानी रेस विषे बात करवामां आवी छे, परंतु खरेखर अहीं कोई घोड़ानी रेस विषे नहीं, परंतु मनुष्य पोतानी जिंदगी में छे कोईपण मुकाम हासिल करवा माटे आज दौड़ी रह्या छे तेनी वात आ चेप्टर में करवामां आवी छे। हवे पहला आपणे तेनो परिचय जोशुं, एना पछी हूँ तमने आ पाठ में कथानक कहीश के शूँ आ पाठ में शूँ बात करवामां आवी छे ते। हवे परिचय जोशुं। वर्षा गुणवंतराय आचार्यनो जन्म मुंबई में थयो हतो। वर्षा अडालजा छे तेओ मुंबईना वतनी हता। तेमणे आकाशवाणी मुंबई में प्रवक्ता तरीके कार्य कर्युं हतुं। रंगभूमि साथे पण संकळायेला हता, एने एटले के नाटकों साथे पोते संकळायेला छे। गांठ छूटियानी वेड़ा, अणसार, खरी पड़ेलो टहको, रेत पंखी, मारे पण एक घर होय, क्रॉसरोड, એ તેની નોંધપાત્ર નવલકથાઓ છે। કઈ કઈ છે તેની નોંધપાત્ર નવલકથાઓ? તો કે કાઠ છૂટિયાની વેળા, અણસાર, ખડી પડેલો ટુકડો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ, એ તેમની નવલકથાઓ છે। એ સાંજની ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। તેના 3 વાર્તા સંગ્રહો નોંધપાત્ર છે। એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ। નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે। તેમણે સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ પ્રાપ્ત થયા છે। તો જોઈએ કે વર્ષા અડાલજા છે તેને ક્યાંક સાહિત્યમાં સાહિત્ય અકાદમી અને ગાંધીનગર અને દિલ્હીથી પણ પોતાને એવોર્ડ પ્રાપ્ત થયેલા છે। હવે શિક્ષણ પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે। તો કે જોયું આપણે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે? તો કે આનંદ આપવો છે। બીજું શિક્ષણનો ધ્યેય શું છે? તો કે માણસને સારો, બાળકને એક સારો માણસ બનાવવો એ શિક્ષણનું બીજું ધ્યેય છે। પ્રથમ છે તેને આનંદ આપવો, બાળકને સારો બનાવવો। વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે। હવે આપણે જોયું કે વાલીઓ આજે બાળકો પાસેથી ઘણી જ અપેક્ષાઓ રાખે છે, એના કારણે શિક્ષણ કેવું બની ગયું છે? તો કે સ્પર્ધાત્મક। આજે બધા જ વાલીઓ એવું ઈચ્છે કે તેનો પુત્ર છે તે યા તો ડૉક્ટર બને, અથવા તો ઇન્જિનિયર બને, અથવા તો તે કોઈ ગવર્મેન્ટ જોબ હાસિલ કરે। એનાથી તે પોતે પોતાના બાળકનું ઊંચું ધ્યેય રાખવા માટે, અત્યારે ઊંચું ભણતર માટે તેઓ મક્કમ બન્યા છે। એટલા માટે જ આજનું શિક્ષણ કેવું બની ગયું છે? સ્પર્ધાત્મક। પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ પણ છીનવાઈ જાય છે। વાલીઓની આવી ઈચ્છાઓને કારણે શું થાય છે? કે બાળકોનું નાનપણ પણ છીનવાઈ જાય છે। બાળક નાની ઉંમરનો હોય ત્યારથી જ તેને કહે છે કે તમારે એટલા ગુણ પ્રાપ્ત કરવા જોઈએ, એટલું ધ્યેય હાંસલ કરવું જોઈએ। એના કારણે તે પોતે પોતાના બાળપણ પણ એનું છીનવાઈ જાય છે। તે પોતે બાળપણથી જ એક ઘોડાની વાળું પોતે દોડે છે એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે। લાલબત્તી એટલે તેના ઉપર એક પ્રકાશ નાખતી આ વાર્તા છે। બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે। તો કે બાળકોનો વિકાસ તેને પોતાની રીતે જ કરવા દેવો જોઈએ। ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ એક અપેક્ષા છે। ડૉક્ટર બનીને પરદેશ જનારા છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતું કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે। એવા ઘણા મુદ્દાઓ ઉપર અહીં પ્રકાશ પાડે છે। હવે આપણે અહીંયા શું કીધું છે કે એક વધારે ભણેલો પૈસાદાર બની અને બહાર જે વિદેશમાં હોયો છે તે પુત્ર કરતાં પોતાના પરિવારની સુખ દુઃખમાં જે સાથે રહે છે તે પુત્ર છે તે કુટુંબ સમાજ અને દેશ માટે લાભદાયક છે। હવે અહીંયા સ્ટોરી જોશું। હવે અહીંયા રેસનો ઘોડો
પાઠમાં મુખ્ય પાત્રો એટલા છે, એક છે સૌરભ. સૌરવ છે તેના પિતાનું નામ છે વિનુકાકા અને મમ્મીનું નામ છે મંજુકાકી. વિનુકાકા અને મંજુકાકીનો દીકરો છે તે છે સૌરવ. હવે બીજો છે, બીજું પાત્ર મહત્ત્વનું છે અંકિત. હવે અંકિતના પિતાનું નામ છે સંજયભાઈ. અંકિતના પિતા છે સંજયભાઈ. અંકિતની માતાનું નામ છે નીનાબહેન. અંકિતની બહેનનું નામ છે ફોરમ. અંકિતની પત્ની છે તે નંદા અને અંકિતનો પુત્ર છે તે યશ. અંકિતના પિતા છે સંજયભાઈ, માતા છે નીનાબહેન, બહેનનું નામ છે ફોરમ, પત્નીનું નામ છે નંદા અને પુત્રનું નામ છે યશ. હવે જોઈએ કે એમાં શું કહેવા માગે છે આ વાર્તા. હવે અહીંયા છે વિનુકાકા છે પોતાના પુત્ર સૌરભને રાત અને દિવસ હંમેશા પોતે ભણવામાં જ ધ્યાન રાખે છે. સૌરભ છે પોતે ભણી ગણી અને એક પૈસાદાર વ્યક્તિ બને એવું જ એના પિતા એટલે કે વિનુકાકાની ઈચ્છા છે. એટલે પોતે નાનપણથી જ સૌરભને એક રેસના ઘોડાની જેમ દોડાવે છે. તેને હંમેશા કહેતા રહે છે કે નિશાન ઊંચું રાખવું જોઈએ, એટલે કે હંમેશા તમારો ધ્યેય છે ઊંચો રાખવો જોઈએ. જો તમે એક સામાન્ય બની અને જીવશો તો કંઈ તેનું મહત્ત્વ નથી. તમે જો તમે કોઈ સારી એવી સ્પર્ધાઓમાં અખબારમાં કે તમે ઇન્ટરવ્યૂ અને તમારા ફોટા આવે ત્યારે જ તમે કંઈક કરી શકું હોય એ કહેવાય. હવે બીજું પાત્ર છે અંકિત. અંકિત છે તે પોતાના માતા પિતા સંજયભાઈ અને નીનાબહેન પોતાના પુત્રને પુત્ર સમજે છે, કોઈ વસ્તુ સમજતા નથી. એ પોતાના પુત્રને તેની જે ઈચ્છા હોય છે તેના મુજબ જ ભણાવવા ઈચ્છે છે. હવે વિનુકાકા છે તે પહેલેથી જ સૌરવ અને અંકિતને સાથે ભણાવતા હોય છે. વિનુકાકા છે તે સંજયની બાજુમાં રહેતા પાડોશી છે તેના. તો તે પોતાના પુત્ર સૌરવ સાથે અંકિતને પણ ભણાવતા હોય છે અને પોતે છે સૌરવની સાથે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરી દે છે. પરંતુ એના વિનુકાકાના પત્ની છે તે ખુશ નથી, કારણ કે તે કહે છે કે બાળક છે એને હંમેશા રમવા દેવું જોઈએ, તેની આડોશપાડોશ સાથે ના છોકરાઓ સાથે ભળવા દેવું જોઈએ જેથી કરીને તે આનંદ પ્રાપ્ત કરી શકે. પરંતુ વિનુકાકા એવું કહે છે કે બાળક છે એક મૂર્તિ છે, મૂર્તિને તેને નાનપણથી જ કંડારવી પડે ત્યારે જ તે કંઈક ધ્યેય હાંસિલ કરી શકે. હવે સંજયને અને વિનુકાકા બેના વિચારો અલગ અલગ છે, પરંતુ શરૂઆતમાં વિનુકાકાના કહેવાથી અંકિતને પણ સૌરવની સાથે કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરી દે છે. પરંતુ આગળ જતાં સૌરવ છે તે કોમ્પ્યુટર ક્લાસમાં ફર્સ્ટ રેન્ક લાવે છે, પરંતુ અંકિત છે તે કોમ્પ્યુટરમાં માંડ પાસ થાય છે. પરંતુ હવે તે પોતાની માતા નીનાબહેનની ઈચ્છાથી તેને કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતો નથી. અંકિત છે પોતે નાનો હોવાથી નીનાબહેન ના પાડે છે કે તેને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો નથી. હવે આગળ જતાં તેઓ બંને છે આગળ ભણે છે, પરંતુ જ્યારે 10th પૂરું થાય છે ત્યારે અંકિત છે એ માત્ર 68% જ લાવી અને પાસ થાય છે, પરંતુ સૌરવ છે તે સારા પર્સન્ટેજે પાસ થઈ જાય છે. બંને છે અલગ અલગ જગ્યાએ જોબ મેળવે છે, જ્યારે સૌરવ છે એ ભણી ગણી હોશિયાર થઈ અને ડૉક્ટર બને છે અને અમેરિકામાં રહે છે, સારું એવું કમાય છે, ત્યાં તેમને બંગલો છે, પોતાની ગાડી છે અને સારી એવી હોસ્પિટલમાં જોબ કરે છે. પરંતુ અંકિત છે એક નાની એવી નોકરી બેંકમાં નોકરી કરે છે, ત્યાં તે બેંકના એક કર્મચારીની સાથે નંદા સાથે પોતે તે લગ્ન કરે છે અને તે પોતાને એક પુત્ર થાય છે, તેનું નામ હોય છે યશ. હવે એક સાંજે જ્યારે શરૂઆતના દિવસોમાં તો નીના અને સંજયભાઈની સાથે વિનુકાકાને તેમનું બોલવાનું બંધ થઈ ગયું હોય છે, પરંતુ હવે વર્ષો પછી એટલે કે 11 વર્ષ પછી બધું નોર્મલ થઈ જાય છે. સંજયનું મૃત્યુ થઈ જાય છે, નીનાબહેન છે એ અને ફોરમની જે અંકિતની બહેન હોય છે તેની અંકિત સારી રીતે સાર સંભાળ રાખે છે. પરંતુ વિનુકાકા જે બાળકોને રેસના ઘોડાની જેમ દોડાવવા ઈચ્છતા હતા તેમણે પોતાના પુત્રને સૌરભને ભલે જ એક સારી એવી
પોતાને દોડાવી અને એક પોસ્ટ અપાવી દીધી, પોતે એને ડૉક્ટર બનાવી દીધો. પરંતુ આજે તે જ સૌરવ પાસે પોતાના મમ્મી પપ્પાને જોવા માટેનો પણ ટાઈમ નથી, પોતે જે તેના મમ્મી પપ્પાને સમય આપી શકતો નથી. પર અને જ્યારે બીજી તરફ અંકિત, જેણે એક ઉમદા મનુષ્ય તરીકે પોતે બહાર આવે છે, જેને શિક્ષણનું ધ્યેયને સિદ્ધ કર્યું છે, જે પોતાના પિતાના મૃત્યુ પછી પોતાની માતા અને બહેનનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. અહીંયા હવે અંતમાં એવું કહે છે કે ખરેખર શિક્ષણનું મહત્ત્વનું ધ્યેય શું છે. શિક્ષણ એ કોઈ રેસનો ઘોડો નથી કે જેમાંથી તમે દોડાવી અને નંબર હાસિલ કરી લો. તમે ભલે જ કે તમારી એમાં નંબર હાસિલ કરી લેશો, પરંતુ તમે એ દોડમાં તમારી જિંદગીની પરીક્ષામાં તમે ખરેખર નાપાસ થઈ જશો. એટલે શિક્ષણ છે એ મનુષ્યને ઉમદા બનાવવાનું કામ કરે છે, કોઈ રેસની જેમ દોડાવવાનું કામ નથી કરતું. એટલે શિક્ષણની પાછળનો ધ્યેય છે તે વાલીઓએ ખરેખર સમજવો જોઈએ કે શિક્ષણનો ધ્યેય છે તેના પુત્રને એક સારો મનુષ્ય બનાવવાનો, નહીં કે એક સારા રેન્કર બનાવી અને જે સમાજ માટે અને પોતાના પરિવાર માટે સમય નથી આપી શકતો તેવો વ્યક્તિ બનાવવાનું નહીં. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. હું પહેલાં તે વાંચીશ અને તમને એક્સપ્લેન કરતી જઈશ. વિનુકાકા વાતમાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? હવે વિનુકાકાનું હંમેશા શું વસ્તુ કહેતા કે નિશાન છે હંમેશા ઊંચું રાખવું જોઈએ, એટલે કે તમારું ધ્યેય હંમેશા ઊંચો રાખવો જોઈએ. હવે અંકિત પ્લાસ્ટિકની ગન વડે પૂછતો કે અંકલ એટલું ઊંચું રાખવું જોઈએ કે તમે કેટલું ઊંચું રાખવાની જરૂર છે? તો વિનુકાકા હસે છે અને કહે છે કે ચાલ બદમાશ ક્યાંનો, કે અહીંયાથી તું બદમાશ ભાગી જા. વિનુકાકા ગન લઈ લેતા અને પછી નાનકડા અંકિતની બાજુમાં બેસાડી અને સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે છે, જીવે પણ છે, લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હૈ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારી જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે છે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે મંજુકાકા ઘણીવાર કંટાળી જતા હતા. હવે વિનુકાકા છે તે અંકિતને પાસેથી ગણ લે અને સમજાવતા કે બેટા સામાન્ય તો ઘણું બધું જીવે છે અને ભણે છે, પરંતુ ખરેખર જે ભણ્યું અને કોને કહેવાય? તો કે જે લાંબી લાંબી ડિગ્રી મેળવે છે, તે સ્પર્ધાઓમાં ફર્સ્ટ લાવે અને ચંદ્રક મેળવે છે, અથવા તો જેના ટીવી અને અખબારોમાં ફોટા આવે છે, તે વ્યક્તિ જ ખરેખર ભણ્યો કહેવાય. અંકિત સમજે અને ન પણ સમજે, કારણ કે અંકિતની ઉંમર હજી નાની હતી. પરંતુ સંજયને અને નીનાને એને સંતોષ થતો, કારણ કે અંકિતને છે એ સારી એવી સલાહ વિનુકાકા દ્વારા મળતી હતી. ક્યારેક બાળકોને એવું થાય છે કે તેના માતા પિતા કોઈ સારી વસ્તુ કહેતા હોય તો તેને કચકચ લાગે, પરંતુ કોઈ બીજી વ્યક્તિ કહે તો તેને ખરેખર સમજે કે ખરેખર આવું હોઈ શકે છે. હવે વિનુકાકા છે તે અંકિતનું ખૂબ જ ધ્યાન રાખતા ભણવા માટે. તે વિનુકાકા છે અંકિતને તેના પુત્ર સૌરવની સાથે જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ પણ આપે અને પછી જુદી જુદી વાતો પણ કરે છે, તે હોમવર્ક પણ કરાવે અને ટીવીમાં નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ પણ શરૂ કરે છે. વિનુકાકાના પત્ની મંજુકાકી છે એ ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરમાં છોકરાઓને સાથે જરા ભણવા દો, ધ્યો બાળક છે. હવે મંજુકાકી હંમેશા કહેતા કે તમે બાળકને શું જેલમાં પૂરી રાખ્યા છે, એટલે શું કામ? તમે આખો દિવસ તેને ભણાવો છો, તેને રમવા દો, તેની ઉંમરના છોકરાઓ સાથે ભણવા દો, ધ્યો એની દો, એ પોતે બાળક છે, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? નિર્ભેળ નિર્દોષ આનંદની. હવે વિનુકાકા એમ કહે છે કે સામાન્ય બાળકો સાથે રમશે
तो अंकित अने सौरवने शुं हासिल थवानुं छे? तो मंजूकाकी कहे छे कि निर्भेळ अने निर्दोष आनंदनी। निर्दोष एटले के दोष वगरनी, निर्भेळ एटले कोईपण भेळ वगरनी। हवे आपणे मोटा छे एटले समजी शकीए छे कि क्यारे आपणे कोईनी सामे हसता होय छे तो एमां पण आपणो स्वार्थ छुपायेलो होय छे। परंतु बाळकोने क्यारेक क्यारेक छूट मूको ત્યારે તેમાં એક નિર્ભર કોઈપણ પ્રકારનો ભેદ વગરની, કોઈપણ પ્રકારના લોભ વગરની તેને આનંદની પ્રાપ્તિ થતી હોય છે। જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, કપાળ તમારું એ આનંદ તો આઈસ્ક્રીમનો છે। 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશરીફ થઈ જવાનો છે। હવે મંજુકાકીને જવાબ વાતનો જવાબ મીનુકાકા આપે છે કે અત્યારે તો તેના ચહેરા ઉપર આનંદ જ છે, પરંતુ મંજુકાકી કહે છે કે શું કપાળ તમારું, કે એ આનંદિત નથી। એ તો તમે એને એવું કીધું છે કે હું તમને આઈસ્ક્રીમ આપીશ એટલા માટે તે છોકરાઓ આનંદિત છે। શું તમે 24 કલાક, એ સમજાવે છે કે 24 કલાક તમે બાળકોને ઉપર ધ્યાન રાખીને બેસશો, ચોકી કરશો એટલે ધ્યાન રાખીને બેસશો, તો શું તે ભણેશ્રી થઈ જવાનું છે? એટલે કે શું તે ભણવામાં ખરેખર હોશિયાર એટલે એક્સપર્ટ થઈ જવાનું છે? તો વિનુકાકા તેનો જવાબ આપતા કહે છે, મંજુ, મૂર્તિને કંડારવી પડે છે। દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં। હવે કહે છે મંજુકાકીને વિનુકાકા કે મૂર્તિ હોય છે તેને કંડારો તો જ તે મૂર્તિનો ઘાટ બને છે। એટલે કે પથ્થરમાં તમે ટાંકણીથી કંડારો ત્યારે તે મૂર્તિનો આકાર લે છે। કહે છે કે દુનિયા છે તેજ ગતિથી દોડે છે, એટલે આ અને દરેકે દરેક ક્ષેત્રમાં શું છે, હરીફાઈ છે। અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી। મંજુકાકીને પ્રશ્ન કરે છે તો કે ખરેખર જો કોઈ લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? ઘોડાને દોડાવવો જ પડે છે, હારી ગયેલાનો અહીંયા કોઈ પણ ભાવ પૂછતું નથી। હવે અહીંયા કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ભૂસો ભરાવું એટલે કોઈ વાત ઘૂસી જવી। ગયે મહિને SSCનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો જ પહેલો આવ્યો કે નહીં? હવે મંજુકાકી વિનુકાકાને સમજાવતા કહે છે કે તમે બાળકોને રેસની ઘોડાની જેમ દોડાવશો તો કંઈ ફર્સ્ટ આવી જશે એવું નથી, અને તેનું એક્ઝામ્પલ આપે છે કે ગયા મહિને જે SSCનું પરિણામ આવ્યું છે તેમાં કયો છોકરો ફર્સ્ટ આવ્યો છે? તો કે ઝૂંપડપટ્ટીમાં રહેતો છોકરો જ ફર્સ્ટ આવ્યો છે। હવે વિનુકાકા કહે છે કે તારી સાથે માથાકૂટ કરવી નકામી છે, આવતા મહિનાથી સૌરવના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થવાના છે। સૌરવને સેમાં એડમિશન લીધું છે? તો કે કોમ્પ્યુટર ક્લાસમાં। હવે મંજુકાકી વિફર્યા એટલે મંજુકાકી ખૂબ જ ગુસ્સે થયા। અત્યારથી 5મા ધોરણથી ક્લાસ સૌરવ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કે તને પરાણે લઈ જાય છે। સૌરવે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે। હવે મંજુકાકી એમ કહે છે, છોકરો હજી એટલે સૌરવ કેટલામાં સ્ટાન્ડર્ડમાં છે? તો કે 5મા ધોરણમાં। તો કે એને અત્યારથી તમે શું કામ ક્લાસ કરાવો છો? મંજુકાકી સૌરવને કહે છે કે તું કોમ્પ્યુટરના ક્લાસમાં જવાની ના પાડી દે, પછી હું જોઉં છું કે તારા પપ્પા પરાણે એટલે જબરદસ્તીથી તને કેમ ક્લાસ કરાવી શકે। તો સૌરવે પણ કહી દીધું કે મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું છે, કારણ કે ક્લાસમાં મારો વટ પડી જાય એટલે કે મારું ક્લાસમાં નામ વધે તેના માટે મારે કોમ્પ્યુટર શીખવું જ છે। મંજુકાકીએ બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેને સદબુદ્ધિ એટલે કે સારો વિચાર આપજે। મંજુકાકી તે બાપ દીકરાથી થકી ગયા અને ભગવાનને પ્રાર્થના કરે છે કે બાપ દીકરાને સદબુદ્ધિ આપશે, એટલે કે મંજુકાકી કહેવા માગે છે કે તમે છે હવે ભગવાન આને જ સદબુદ્ધિ આપો, કે કોઈપણ રેસના ઘોડાની જેમ દોડવાથી કે તમે નંબર હાસિલ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી, ખરેખર સાચું જ્ઞાન છે તે સમાજમાં રહી પડી સડી અને મળે છે, નહીં કે કોઈ તમે ભણતરમાં તમે આગળ આવી જશો તો। હવે એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા, આમ તો અમે એક જ મકાનમાં ઉપર નીચે એમ રહીએ છીએ, સૌરવ સાથે અંકિતને ઘણીવાર ભણાવે એટલે એમાં
આવવાની નવાઈની વાત નહોતી, પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરવની સાથે અમારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવું. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે હતી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયાના 3 દિવસ સાંજે 2-2 કલાક અને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ થયો, પણ બાળક પોતાનું ભલું બૂરું ક્યાંથી સમજી શકે. ઘરની નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એટલે કે ઉત્સાહથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા, એટલે કે તેઓ ભળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું, એટલે દિલમાં દુઃખ સાથે એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગ્યું. હવે અહીંયા કહે છે કે વિનુકાકા એક દિવસ સાંજે ઘરે આવે છે. હવે સૌરવને છે તે કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરાવ્યો હોય છે, તો તેની સાથે તે અંકિતને પણ દાખલ કરવાની ઈચ્છાની વાત કરે છે. તો સંજય અને નીના છે પોતે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરી દે છે, કારણ કે બે ખુશ હતા કે પોતાનો દીકરો છે તે કમ્પ્યુટર શીખશે, જે તેની ફી વધારે હતી. અને સંજય અને નીના છે તે મધ્યમ વર્ગના હતા, તેના માટે પોતાએ થોડીક વધારે મહેનત કરવાની હતી અને પોતે મહેનતથી પોતાના દીકરાને કમ્પ્યુટર શીખવશે એવું પોતે ઈચ્છતા હતા. હવે નીના છે તે નજીકના ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. ત્યાં ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાને કારણે પગાર તો નહોતો જ, પરંતુ પોતે છતાં પણ તે બાળકોને ફ્રીમાં એજ્યુકેશન આપતી હતી. પરંતુ અંકિતની ફી માટે થઈને તેમણે ટ્યુશન કરાવવા લાગે છે. હું સંજયને ઘણીવાર કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે, સૌરવ સાથે અંકિતનું એ ઘડતર થઈ રહ્યું છે. એટલે હું સંજયને નીના કહે છે કે ઘણીવાર અમે ખુશ હતા કે આપણે વિનુકાકા છે એ આપણા પાડોશી છે, જેને કારણે સૌરવની સાથે આપણા અંકિતનું એ ઘડતર એટલે કે તેનું યોગ્ય રીતે શિક્ષણ પાલન પોષણ થઈ રહ્યું છે. તો મંજુકાકી છે તે કહેતા, શેનું ઘડતર નીનાબહેન? એક દિવસ તો મંજુકાકીએ રીતસરનો મારી પર હલ્લો એટલે હુમલો જ કર્યો. કહે છે કે ગુસ્સેથી મંજુકાકી કહે છે કે એમાં બાળકનું શું ઘડતર થાય છે? આ ટાંકણા ટોચી ટોચીને બિચારાના જીવનને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? કહે છે કે આ બાળ ત્યારે આ કુમડું બાળક છે, તેના ઉપર તમે આટલા બધું ભણતર માટે એને પ્રેશર નાખો છો, તો તેને કેટલી પીડા થાય છે તે શું તમે નથી જોઈ શકતા? તો નીના સમજાવે કહે છે કે જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી અને મારી કોઈ ઇન્ડસ્ટ્રી તો નથી કે દીકરાઓને સીધા એરકન્ડિશનલ કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો કેમ આગળ આવશે? નીના મંજુકાકીને સમજાવતા કહે છે કે આપણે કેવા વર્ગ છે, તો કે મધ્યમ વર્ગના લોકો છે. હવે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીયલના માલિક નથી તે આપણા છોકરાઓને સીધા એર કન્ડિશનરમાં બેસાડીએ, આપણા બાળકો તો કેમ આગળ આવશે, તો કે મહેનત કરીને. એ નીનાબહેન સમજાવે છે કે જો આપણા બાળકો અત્યારથી મહેનત નહીં કરે તો તેને પણ આપણી જેવું સામાન્ય જીવન જીવવું પડશે, પરંતુ તેઓ કંઈક ઊંચું જીવન અને સારું જીવન જીવે એવી જ માતા પિતાની ઈચ્છા હોય છે, એટલા માટે તેમને આપણે સારું એવું ભણતર આપવું જોઈએ. મંજુબહેનની આંખ છે ભીની થઈ ગઈ છે. તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું, એ બાપ દીકરાને જાણે અલગ જ દુનિયા છે. હું માત્ર ઉંમરે જ ઊભી છું, મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકાને તમારા માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હું, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે નાના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો કહે છે કે તમારા મોંમાં ઘી સાકર એટલે કે તો તમારું મોઢું મીઠું કરાવું. એટલે તમારી વાત અહીંયા ઘી સાકરનો કે તમારી વાત છે એ સાચી ઠરે. હવે કહે છે મંજુકાકી પોતાની આંખ ભીની થઈ જાય છે એટલે પોતે રોવા લાગી જાય છે અને કહે છે કે હું એમની દુશ્મન નથી સૌરભની,
परंतु ते बाप अने दीकरो एनी पोते अलग ज दुनिया छे जेमां तेओ रेसना घोड़ानी जेम दौड़े छे अने मात्र उंबरे एटले एनी दुनियामां हूँ मात्र दरवाजा पाहेण ज ऊभी छूं अने पोते छे ते बाप ने दीकरो तेनाथी आगळ दोरी रह्या छे। हवे नीना छे कहे छे मंजू काकीने के विनू काका छे एना माटे तमारा माटे ने खूब मान छे। तो के ए मने खबर छे परंतु એ માન મારે પણ કંઈક અંદર કંઈક ખૂટતું હોય એવું મને લાગે છે। તો નીના તેને સાંત્વનતા આપતા કહે છે કે બધું સમય આવ્યા ઠીકઠાક થઈ જશે। મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયો। મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું, હું તૈયાર થવા લાગી। અમારા ઘરની થોડે દૂર નાનો બગીચો છે, સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ। કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી। હિંચકા ખાવા તો તેને ખૂબ જ ગમ્યું। શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવ્યા, પછી કુલ્ફીની ડિઝત હું ઓરિસ્સામાં મને જોઈ રહી હતી। આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું જ બદલાઈ ગઈ હતી? હવે મંજુ કાકીએ જે વાત કરી હતી તેનાથી નીનાના મનમાં પ્રશ્ન ઊભા થાય છે। હવે પોતે કહે છે કે એના ઘરની થોડે દૂર એક નાનો એવો બગીચો હોય છે, જ્યારે સંજય ક્યારેક ઓફિસથી મોડા આવે ત્યારે અંકિત અને નીના છે તે બંને ત્યાં જતા હોય છે। અંકિતને રેતીમાં ઘર બનાવવા ખૂબ ગમે છે, બગીચામાં તેને રમવું ખૂબ ગમે છે, તેને હિંચકા ખાવા ખૂબ ગમે છે અને તે જ્યારે કુલ્ફીની મજા લિજ્જત એટલે કે મજા પણ તેને લેવી ખૂબ ગમે છે। પોતાને તે છે અરીસામાં જોઈ રહી છે કે ખરેખર આ હું જ છું, કે તે પોતે વિચારે છે કે ખરેખર મેં મારા પુત્રને અત્યારે કેવો બનાવી દીધો છે, મેં તેને જે વસ્તુ ગમે છે એટલે કે હિંચકા ખાવા ગમે છે, તેને રેતીમાં ઘર બનાવવું ગમે છે, કુલ્ફી ખાવી ગમે છે, આ વસ્તુ તો તેનું બાળપણ તો તે ખરેખર જીવી નથી શકતો। અત્યારે તો માત્ર તે શું કરે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી પહેલી જગ્યાએ માત્ર ભણવાનું જ કામ કરી રહ્યો છે। બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, સાડી જેમ તેમ વીંટાળી દે મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો અને તેનો ચહેરો ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ, મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધું અને દવા આપી, માથે હાથ પસરાવતી બેસી રહી અને અંકિતને થોડી વારમાં જ ખસખસાટ ઊંઘી ગયું। હવે નીના સાડી પહેરતી હતી અને ત્યાં વચ્ચે જ આવા વિચારોમાં તે પોતે ખોવાઈ જાય છે। એ જ સમયે અચાનક દરવાજા ઉપર વારંવાર ઘંટડીઓ વાગી રહી છે। પોતે દરવાજો જઈને ખુલે છે ત્યાં જોવે છે કે અંકિત એકદમ નિમાણો ચહેરો લઈને ઊભો હોય છે, કારણ કે તેનું શરીર ગરમ એટલે કે એને તાવ આવ્યો છે। હવે જલ્દીથી નીના છે તેને કપડાં બદલાવી અને દવા આપી અને સુવડાવી દે છે। થોડી જ વારમાં અંકિત છે એ ખસખસાટ ઊંઘવા માંડી જાય છે। ફરી બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ, અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે। વિનુ કાકા પ્રશ્ન કરે છે કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી કારણ કે કમ્પ્યુટર ક્લાસનું હવે મોડું થાય છે? તો નીના કહી દે છે કે આજે અંકિત છે એ ક્લાસમાં નહીં આવે કારણ કે તેમને તાવ આવ્યો છે। નીના સ્પષ્ટ જવાબ આપે છે કે ખરેખર આજે અંકિત ક્લાસમાં આવશે નહીં, દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જાય જશે, ચાલો હું જ ઉઠાડું। તરત જ મેં કહ્યું, ના કાકા ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મૂકું, કાલે શાળાએ પણ નહીં, નવાઈ પામી એ મને જોઈ રહ્યા હતા। નીના છે તે ના પાડી દે છે કે અંકિતને છે હું ક્લાસમાં તો નહીં મૂકું અને સાથે શાળાએ પણ નહીં મૂકું, પોતે મક્કમતાથી તે અંકિતને ક્લાસમાં દેવા જવા માગતી નથી અને દરવાજા પાસે છે તે ઊભી રહી ગઈ। હવે કહે છે કે નીનાબહેન તમે તો અંકિતને માય કાંગલો જ કરી મૂકશો, માય કાંગલો એટલે નબળો કરી મૂકશો, ચાલો ઉઠાડો છો, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં શું કરશે? તો કે અત્યારથી તમે લાડ કરશો તો તે ભવિષ્યમાં આગળ વધી શકશે નહીં,
એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવાનું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણા જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. હવે વિનુકાકા એને નીનાને કહે છે કે તમે અત્યારથી જે બાળકનું ભવિષ્ય છે તે બગાડો છો, પરંતુ મેં મારો અવાજ છે તે મક્કમતાથી જ રાખ્યો અને અંકિતને છે તે ક્લાસીસમાં મોકલ્યો નહીં. હવે હું સાંજે કામ કરી અને રસોઈમાં પરોવાઈ ગઈ એટલે રસોઈના કામમાં લાગી. ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો અને જોયું તો તે ટીવી છે ઉપર અંકિત રસપૂર્વક કોઈ ગીત સાંભળી રહ્યો હતો. મેં કહ્યું, અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કર. એણે હસીને કહ્યું, હવે મમ્મી મને સારું છે. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગયો. એણે મારો હાથ પકડ્યો અને લાઠથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતે આપણે બગીચામાં ગયા નથી, પણ પછી તને તારો અને તારું હોમવર્ક હવે તાવ ઉતરી ગયો છે. હવે અંકિત કહે છે કે મમ્મી હું મને સારું છે તો ચાલને આપણે હવે બગીચામાં જઈએ, કેટલાય વખતથી આપણે બગીચામાં ગયા નથી. તો નીના એમ કહે છે કે તારું હોમવર્ક તો કે એ બધું તો થઈ જશે, પરંતુ આજે આપણે બગીચામાં જઈએ. હવે અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડમાંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુકાકા આવ્યા, ઠપકામાં સુરે કહેવા લાગ્યા, આ બધું તમારા લાડનું પરિણામ છે નીના બહેન, હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલાં મેં તરત જ કહ્યું, ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. હવે જ્યારે કમ્પ્યુટર ક્લાસનું પરિણામ આવ્યું ત્યારે અંકિત માંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું એટલે ફર્સ્ટ રેન્ક આવ્યું. ત્યારે અંકિત ઉપર સંજય છે પોતે પહેલી વખત ગુસ્સે થયો અને વિનુકાકા ઘરે આવ્યા અને ઠપકો. જ્યારે સંજય ગુસ્સે થતો હતો ત્યારે તેની સાથ આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે નીનાબહેન, આ તમારા જ લાડનું પરિણામ છે અને આ વખતે હું અંકિતનું ધ્યાન રાખીશ. ત્યારે મેં કહી દીધું કે હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી, એટલે કે નીનાબહેન છે તે અંકિતને કોમ્પ્યુટર ક્લાસ કરવાની ના પાડી દે છે. હવે અહીંયા આપણે જોયું કે નીનાબહેન છે તે મંજુ કાકીની વાતથી સમજી જાય છે અને બાળકને રેસના ઘોડાની જેમ દોડાવવા કરતાં બાળકને ઊંડા મળ વ્યક્તિ બનાવવાનું તે સમજાય છે, એટલા માટે તે હવે અને ત્યાર પછી હવે નીના છે પોતે સંજયને કોઈ પણ પ્રકારના ક્લાસ કરાવવા માગતી નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં શું, એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને જે પસંદ કરવા દઈશું કે એને જે કરવું હોય. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થયો. હવે વિનુકાકા કહે છે કે તમે એક વખત ઓછા માર્ક્સ આવ્યા એમાં શું, તમે એને એ વ્યવસ્થા તો કે નીનાબહેન કહે છે કે હવે મોટો થાય પછી એને જે કરવું હોય એ અમે એને કરવા દઈશું. હવે સંજય છે તે દિવસે મારા ઉપર ગુસ્સે પણ થયો, એટલે કે નીના ઉપર છે સંજય ગુસ્સે થાય છે. તો કે શું કામ, તો કે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો, અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. હવે સંજય એમ કહે છે કે મારા એવા સંજોગો હતા કે હું આગળ ભણી ન શકું. ટૂંકમાં એના પેરેન્ટ્સની એટલી પરિસ્થિતિ સારી નહોતી કે સંજય છે પોતે આગળ વધી શકે, એટલા માટે પોતાના પુત્રનામમાં પોતાના સ્વપ્નો જોવે છે અને પોતાના સ્વપ્નો પૂરા કરવા તે એ પૂરા થાય એ માટે પોતાના પુત્રને આગળ વધારવા તે માગે છે. એ જ હું એના માટે બધું જ કરવા માટે તૈયાર છું. હવે ખરેખર અહીંયા માતા આપણે જોઈએ કે આપણે માતા પિતા હોય છે કે તેના સપના છે એ આપણામાં જોતા હોય છે, પોતે આવું ન કરી શકતા, પરંતુ તેનો પુત્ર અથવા પુત્રી એ લેવલ સુધી પહોંચે એવું દરેક માતા પિતા છે એ ઈચ્છતા હોય છે. તમે મને એક ચીજ આપશો
અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય. હવે અહીંયા નીના કહે છે કે તમે મને એક ચીજ આપો. તો નીના એમ કહે છે કે નીના સંજયને પાસે માગણી કરે છે કે તમે મને એક વસ્તુ છે તે આપો. તો સંજય પૂછે છે કે શું જોઈએ છે? તો કે તમારે એને કિંમત તો બહુ મોટી છે, પરંતુ તમારે એના રોકડા રૂપિયા ચૂકવા, એટલે પૈસા છે સીધા સીધા આપવા નહીં પડે. તો સંજયને કંઈ સમજાતું નથી, એટલે તે પ્રશ્ન કરે છે કે એટલે? તો કે અંકિતને છે એનું શૈશવ આપી દો, કે અંકિતને એનું બાળપણ છે તમે આપી દો. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતાં, ત્યાં એને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોઉં તો મને થતું, ના, મારો નિર્ણય છે તે સાચો છે, પણ અમે કંઈક વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુકાકા સૌરવને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને તે સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારે સાંજે અમે દરિયાકાંઠ કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા અને પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા મેં એને પૂછ્યું, બેટા અંકિત તને વિનુકાકા પાસે કેમ નથી ભણવું? તો એ કહેતો, અને તું ભણવામાં કેમ ધ્યાન નથી આપતું? હવે સંજયને પણ આ વસ્તુ છે એ ધીરો ધીરો સમજાય, ધીમે ધીમે સમજાય જાય છે. નીનાને છે પોતાનો નિર્ણય યોગ્ય લાગે છે જ્યારે તે અંકિતને બીજા બાળકો સાથે જે ખુશ જોવે છે. બગીચામાં તેને હિંચકા ખાતોને જોઈ છે ત્યારે તેવું થાય છે કે તેને જે અંકિત ઉપર જે ક્લાસીસનો કે એવું ભારણ નાખવું નથી તે યોગ્ય જ કર્યું છે. પરંતુ વિનુકાકા છે તે અંકિતને એમ છોડે એમ નહોતા. વિનુકાકા છે તે ઘણી વખત સૌરવ સાથે અંકિતને પણ ભણાવવા લઈ જતા, અને અંકિતને તે ગમતું નહોતું તે મને અને સંજયને બંનેને ખ્યાલ હતો. હવે એક વખત હું સંજય અને જ્યારે અંકિત છે એ દરિયા કિનારે જોયા ત્યારે મેં આઈસ્ક્રીમ ખાતા ખાતા મેં એને પૂછ્યું કે બેટા તને શું કામ વિનુકાકા પાસે ભણવું નથી ગમતું? અને વિનુકાકા કહેતા હતા કે તું ભણવામાં પણ ધ્યાન નથી આપતો. તો શું કહે છે કે સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી ગયો હતો. હાથમાં ફૂંકો એણે છોડી દીધો અને દૂર સુધી હવામાં ઉડતો જોઈ અને પછી અચાનક તે જોરથી બોલ્યો કે મને વિનુકાકા જરાય નથી ગમતા. હવે અંકિતે જેને પ્રશ્ન પૂછ્યો હતો નીના બહેને કે તને વિનુકાકા પાસે શું કામ ભણવું નથી ગમતું, તો તેનો જવાબ આપે છે કે મને વિનુકાકા જરાય ગમતા નથી. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર, એટલે આવી ઘૃણા, આવો તિરસ્કાર અંકિતના મનમાં અમે ક્યારેય જોયો નથી. પછી ધીમે ધીમે મંજુકાકા પાસેથી મને ખબર પડે. હવે વિનુકાકા માટે આટલી નફરત છે એ જોઈ અને નીનાબહેન અને સંજય બંને છે એ વિચાર કરવા માંડી જાય છે, કારણ કે અંકિતના મનમાં આવો તિરસ્કાર આની પહેલાં જોયો નથી. હવે ધીરે ધીરે નીનાબહેનને તેનું કારણ મંજુકાકી પાસેથી જાણવા મળે. હવે મંજુકાકી કહે છે કે નીનાબહેન મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અકલ જ નથી, વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ, એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો તો અમે ત્રણેય જણાને ભેગા બેસીને નિરાતે ખાધું નથી, અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુકાકા ધુવા પૂવા એટલે ખૂબ જ ગુસ્સે થઈ ગયા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ એક વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, હજી તો એનું પાંચમું છે, એવી ચિંતા સી છે. એ વર્ષે સૌરભને શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થીનું ચિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયું. પરિણામ તો અમને પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ માટે બહારગામ જવાનો કાર્યક્રમ રાખ્યો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું હતું. અમે 3 દિવસ ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું અને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓ ભેટ આપી. સેની તો કે રામાયણ અને મહાભારતની વાંચવાનો એને નાદ લાગ્યો, એટલે કે ખૂબ શોખ લાગ્યો. એણે બધા પુસ્તકો 2 વખત એટલે 2 વખત વાંચી નાખ્યા.
અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરવને જુદા પાડવા શાળા બદલીશું તો સારું થયું, ત્યાં બંનેના વર્ગ અલગ થઈ ગયા. મોટી હાશ થઈ, એટલે કે મોટી નિરાહત વળી, મનમાં શાંતિ થઈ. અંકિતને પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો મળી ગયો હોય. હવે નીના બહેન તને સમજાવે છે કે તમે છે મંજુ કાકીને કહે છે કે નીના બહેન અંકિતને છે એને મારે ત્યાં ભણવા મોકલતા નહીં, કારણ કે વિનુ કાકાનો સ્વભાવ એવો હોય છે કે અંકિતને વારંવાર તે નીચું દેખાડતા હોય છે. હવે અમે છે તે વિનુ કાકાને ને અંકિતને જવાનું બંધ કરી દીધું. વિનુ કાકાને છે થોડો ગુસ્સો તો આવ્યો, પરંતુ ધીરે ધીરે છે બધું યોગ્ય થવા લાગ્યું. હવે જ્યારે સૌરભને છે એ શ્રેષ્ઠ વિદ્યાર્થીનો એવોર્ડ મળે છે, ત્યારે અંકિત છે 7ના નંબરે પાસ થાય છે. હવે આ રિઝલ્ટની અમે જાણતા હોવાથી અમે રિઝલ્ટ આવ્યા પછી નીના બહેન કહે છે કે અમે લોકો ફરવા નીકળી ગયા અને તેના પાસ થવા માટે નીના બહેન છે તે અંકિતને રામાયણ અને મહાભારતની કથાઓ આપે છે અને અંકિતને આ કથાઓનો બુક્સનો વાંચવાનો શોખ લાગે છે, એટલા માટે તે બધા જ પુસ્તકોને 2 વખત વાંચી જાય છે. હવે અમને એવું કે વિનુકાકા અને સૌરભને કારણે અંકિત છે ત્યાં અમે ભણાવવા માગતા ન હતા, તો એ જ વર્ષે બેનનો છે એનો ક્લાસ છે તે અલગ થઈ જાય છે, કે જાણે કે તે વાતની ઘણી જ ખુશી હોય અંકિતને, તેવી રીતે તે પોતે આનંદ અનુભવે છે. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા, એટલે કે નીના બહેન છે તે પ્રેગ્નેન્ટ હતા. મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી, પણ અંકિત તો ખુશ મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લે, જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા, એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ. અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય તોય પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુકાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અમુક કંઈક નાસ્તો છે તે લઈ આવતા. સૌરભ સીડીનો એક એક પગથિયું ચડી રહ્યો હતો તો એની આંખમાં વિષાદ દોકારતો હું જોઈ રહી હતી. હવે અહીંયા કહે છે કે ધીરે ધીરે સંબંધો છે એ વિનુકાકા અને સંજયભાઈના વચ્ચેના સંબંધો છે એ પૂરા થઈ જાય છે. હવે નીના છે તે પ્રેગ્નેન્ટ હોવાને કારણે અંકિત છે પોતાનું દરેકે દરેક કામ પોતાની રીતે જ કરી લે છે. અંકિત છે એની મમ્મીને પણ, એટલે નીના બહેનને પણ ખૂબ જ મદદ કરીએ છે. હવે વિનુકાકા આ બધું જોતા તે પોતે ખૂબ જ ગુસ્સે ભરાઈ જાય છે અને હવે પોતાની વચ્ચે બોલવા ચાલવાનો પણ સંબંધ રહ્યો નથી. એક તે પોતે લિફ્ટમાં મળી જાય તો બસ જોઈ છે એવો જ સંબંધ રહે છે. હવે આગળ આપણે જોયું કે જે નીના બહેન પ્રેગ્નેન્ટ હોવાથી તેને દરેકે દરેક કામમાં છે અંકિત મદદ કરતો હતો. આના કારણે વિનુકાકા છે ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પછી તેના વચ્ચેનો સંબંધ છે એ તૂટી જાય છે. હવે નીના કહે છે કે તેને એક દીકરીનો જન્મ થાય છે, એનાથી અંકિત ગાંડા ઘેલો થઈ જાય છે, એટલે કે બહુ ખુશ થઈ જાય છે. અને હું અને સંજય તો બે હસીએ છે, એટલે કે નીનાબહેન અને સંજય અંકિતનું આવું વર્તન જોઈ અને ખૂબ ખુશ થઈ જાય છે. અંકિત એની ઓળઘોળ થતો જોઈ મને તો કોઈ અજબ સુખ અનુભવાતું. નીના કહે છે કે અંકિતની આવી ખુશ જોઈ અને હું પણ ખૂબ ખુશ હતી. મંજુ કાકી તો એને રમાડતા રમાડતા જ રડી પડેલા. અંકિતે લાડથી એનું નામ ફોરમ પાડ્યું હતું. હજુ તો થોડા મહિનાની હતી અને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો તે આખા શરીરે એને ફોડકીઓ ફૂટી નીકળી. હવે કહે છે કે ફોરમ અંકિત છે તેની બહેનનું નામ પાડે છે ફોરમ. તે નાની હતી ત્યારે એને પહેલાં કમળો થાય છે અને પછી તેના આખા શરીરમાં ફોડલીઓ ફૂટી નીકળે છે, એટલે એક પ્રકારનો રોગ છે જે નાના બાળકોને થાય છે. એ વર્ષે અંકિત ક્લાસમાં 31મો નંબરે આવ્યો. અમે 2 વધી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુકાકી બપોરે વિનુકાકાથી છાને કેક લઈ આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. હવે અહીંયા કહે છે કે અંકિત છે તે જે વર્ષે ફોરમનો જન્મ થયો
तो फोरम बीमार ने खणी रहती थी एना कारण परीक्षा में केटलामो तो के 31मो नंबर छे ते लई आव्यो। हवे मंजू काकी छे ते दिवसे एक केक लईने आव्या अने कहे छे के बेटा तू मारी परीक्षा में तो तू पास थई गयो छे। फोरम बीमार पड़ी त्यारे एने केजी में दाखल करी त्यार पछी संजयनो स्कूटरनो गंभीर अकस्मात थयो। अंकित हमेशा ज अमारी साथे हतो। हवे नीना बहन कहे छे के ज्यारे अंकित फोरम नानी पड़ी एने केजीमां दाखल करी एटले भणवानी शरूआत थई। संजयने ज्यारे स्कूटरनो एक्सिडेंट थयो आ बधी ज वखते अंकिते छे हमेशा तेनो एक मजबूत हाथ बनी अने साथ आप्यो हतो। एसएससीमां सौरवने 92% अने अंकितने 68% आव्या। सौरवे साइंसमां एडमिशन लीधो अने अंकिते कॉमर्समां एडमिशन लीधुं હતું। મેં અને સંજય તેને કિંમતી ઘડિયાળની ભેટ આપી પરંતુ ઘણી વખત પછી તેને પહેલી વખત મમ્મી એના ચહેરા ઉપર ઉદાસી જોઈ। હવે અંકિત છે હંમેશા તેના પિતાની અને માતા પિતાની સાથે ઊભો રહ્યો હતો। હવે જ્યારે એસએસસીનું રિઝલ્ટ આવે છે એટલે કે 10th રિઝલ્ટ આવે છે ત્યારે સૌરભને 92% આવે છે અને અંકિતને 68%। સૌરભ સાયન્સમાં એડમિશન લે છે અને અંકિત કોમર્સમાં અને તો પણ સંજય અને નીના તેને ખરેખ સરસ કિંમતી ઘડિયાળ છે તે આપે છે પરંતુ એ સમયે અંકિત ઉદાસ હતો અને કહે છે સોરી પપ્પા તમારા લોકોનું સપનું પૂરું ન કરી શક્યો। ત્યારે નીના કહે છે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા, તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા અને એ સપનું સાચું પડશે એવી મારી શ્રદ્ધા છે। કહે છે કે બેટા તું એક સારા નંબરે પાસ થા એવું અમારું સપનું ક્યારેય નહોતું, પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તું એક સારો માણસ બની ઉમદા માણસ બની અને એ મને વિશ્વાસ છે કે તું એવો વ્યક્તિ જરૂર બનીશ। હવે અહીંયા 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે। કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે। અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે। તેમનો દીકરો છે યશ, ફોરમ બીએસસી કરે છે। સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે, કોઈ ફોટ પડવા દીધી નથી। ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ। યશને એટલે કે અંકિતના પુત્રને મોટા ઇંચકા ખાવા ખૂબ ગમે છે। સૌરવ અમેરિકામાં ડૉક્ટર થયો, ત્યાંની હોસ્ટી હોસ્પિટલમાં એ કામ કરે છે। ત્યાં એનું ઘણું જ મોટું નામ છે, વિશાળ બંગલો કાર બધું જ એની પાસે છે, માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી। વિનુકાકા અને મંજુકાકી શરૂઆતમાં તો પહેલાં હોસ્ટભેર અમેરિકા જતા, પરંતુ 3 વર્ષ પહેલાં આવ્યા ત્યારે છેલ્લી વાર પાછા આવ્યા। હવે પછી અહીં જ છે। ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવી અને ચૂપ રહે છે, એમની આંખોએ બાજેલું હું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે। હવે 11 વર્ષ પછીનો અહીંયા ડાય આવે છે કે 11 વર્ષ પછી છે અંકિતને એક બેંકમાં નોકરી મળી છે। સંજયનું મૃત્યુ થયું છે કિડની ફેલને કારણે। અંકિત છે તે તેમને બેંકમાં જોબ કરતી નંદા નામની યુવતી સાથે તે લગ્ન કરે છે અને તેમનો દીકરો છે યશ, ફોરમ પણ એટલે કે અંકિતની બહેન બીએસસીમાં અત્યારે અભ્યાસ કરે છે। અંકિત છે એને સંજયના મૃત્યુ પછી ફોરમ અને નીના બહેનને ખૂબ જ સારી રીતે સાચવ્યા છે અને ક્યારેક સેનીએ ખોટ પડવા દીધી નથી। આજે પણ પહેલાંની જેમ જ તેઓ ક્યારેક બગીચામાં જાય છે અને યશ મોટા હિંચકા ખાય છે। જેમ અંકિતને નાનપણમાં હિંચકા ખાવા ગમતા તેમ યશને પણ હિંચકા ખાવા ગમે છે। હવે પછી આવે છે કે સૌરવ, સૌરવ છે પોતે તે અમેરિકામાં ડૉક્ટર થયો છે, ત્યાં એને મોટી હોસ્પિટલમાં એને નોકરી મળી છે, ત્યાં તેમનો વિશાળ બંગલો છે કાર છે બધું જ છે એની પાસે, પરંતુ નથી તો શું, તો કે તેને માતા પિતા માટે એની પાસે સમય નથી। ભલે અંકિત પાસે પૈસો ઓછો છે પરંતુ તે પોતાના માતા પિતાને ઘણી સારી રીતે સાચવે છે। એ જ તરફ બીજી તરફ રેસના ઘોડાની જેમ દોડનાર સૌરવ પાસે ઘણું બધું છે, છતાં એક જ વસ્તુ નથી કે તેના માતા પિતા પાસે તેની પાસે સમય નથી।
હવે વિનુ કાકા અને મંજુ કાકે શરૂઆતમાં દિવસોમાં તે અમેરિકા જતા, પરંતુ છેલ્લા વર્ષ આવ્યા ત્યારેથી કે ક્યારેય ત્યાં ગયા નથી. એકાદી વખત નીનાબેન છે તેને પૂછે છે કે હવે તમે અમેરિકા ક્યારો જશો, તો કે માથું ધુણાવી અને ચૂપ રહે છે, એટલે કે પોતે ફરી જાય છે અને જવાબ આપતા નથી. એમની આંખને ખૂળે બાજેલું નાનું આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અને જે આંસુ છે એના ખૂણે બાજેલું આંસુ તે નીનાબહેન છે એ જોઈ શકે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે, એટલે કે નીનાબહેન અને નીનાબહેનની સાથે તે વિનુકાકા અને મંજુકાકીને પણ અંકિત છે ફરવા લઈ જતો. વિનુકાકા અને મંજુકાકીની ઉંમર છે એકદમ વધી ગઈ હતી. કાકીને ઘૂંટણનો દુખાવો થયો. ફોરમનો હાથ પકડી અને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગ્યો છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. કહે છે કે અંકિત જ્યારે પણ ફરવા લઈ જાય છે અચૂક કે ભૂલિયા વગર છે તે મંજુકાકી અને વિનુકાકાને સાથે લઈ જાય છે. તેના પુત્રના એવા વર્તનને કારણે તેનું ઉંમર છે અચાનક વધેલી દેખાય છે. કાકીને છે એને ગોઠણનો દુખાવાને કારણે ફોરમ તેનો હાથ પકડી અને ધીમે ધીમે તેની સાથે ચાલે છે. હવે અહીંયા એક તરફ આપણે અહીંયા સંસ્કાર જોવાના છે. એક તરફ છે એ સૌરભ છે કે તેની પાસે ઘણું બધું છે છતાં તેની પાસે તેના માતા પિતા માટે સમય નથી, અને બીજી તરફનો અંકિત જેની પાસે ભલે પૈસો ઓછો છે પરંતુ તે માતા પિતાની સાથે તેના સંસ્કાર જ છે કે તેની સાથે સાથે તેના પાડોશી જે વ્યક્તિને નાનપણમાં તે ધિકાર કરતો હતો તે વિનુકાકા અને મંજુકાકીને પોતાની ખુશી થોડીક ખુશી આપવાનો પોતે તે પ્રયત્ન કરે છે. હવે જ્યારે અંધકાર થવા આવે છે ત્યારે સૌરવની યાદ આવતી હોય છે વિનુકાકાને. એ જ સમયે અંકિત છે તેને હાથ પકડી અને કહે છે ચાલો વિનુકાકા ઘરે જઈશું. તો કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે, આ પાઠ લેવામાં આવ્યો છે, કોઈ વાર થાય કે. હવે અહીંયા વિનુકાકા છે એ પોતે છે તે સૌરભના વિચાર કરતા હોય છે ત્યારે અચાનક જ્યારે એને કહે છે અંકિત કે ચાલો કાકા હવે આપણે ઘરે જશું, તો તે સમય જોયા વગર જ કહે છે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. અહીંયા બહુ મોડું થઈ ગયું બે અર્થમાં વપરાયું છે. એક તો કે સંજયને નીનાએ જે નાનપણમાં અંકિતને ઉમદા માણસ બનાવવાનું જે ધ્યેય ધારણ કર્યું હતું એનું ધ્યેય છે તે પૂર્ણ થયું છે, પરંતુ જે રેસના ઘોડાની જેમ દોડાવી અને વિનુકાકાએ સૌરભને મોટો પૈસાદાર આદમી તો બનાવી દીધો છે પરંતુ તેનામાં જે સંસ્કારોનું સિંચન છે તે કરવા પહોંચ્યા નથી. એટલે કે અહીંયા આપણે જોયું એ ખરેખર શિક્ષણનું ધ્યેય સિદ્ધ કોણે કર્યું છે, તો કે ઉમદા વ્યક્તિ બનીને અંકિતે કર્યું છે, નહીં કે બહુ મોટો વ્યક્તિ બની અને સૌરભે. એટલે અહીંયા એક ઉમદા શિક્ષણનું ધ્યેય હતું કે ઉમદા વ્યક્તિનું જીવન એટલે ઉમદા વ્યક્તિ બનવું, અને તે ખરેખર ઉમદા વ્યક્તિ તરીકે કોણ ઉતરી આવે છે, તો કે ખરેખર તે ઉમદા વ્યક્તિ તરીકે ઉતરી આવે છે તે છે અંકિત. હવે આપણે પહેલાં સમાનાર્થી શબ્દ જોશું. નિર્દોષ એટલે દોષ વિનાનો, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે લહેજત અથવા તો મજા, માયકાંગલું એટલે નબળું અથવા માવડિયું. નિર્દોષ એટલે દોષ વિનાનું, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે લહેજત, મજા, માયકાંગલું એટલે નબળું, માવડિયું. રૂઢિપ્રયોગ, ભારે હૃદયે, દુઃખી હૃદયે, આંખ ભીની થવી, લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધુણાવવું, માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો, ભારે હૃદયે એટલે કે દુઃખી હૃદયે, આંખ ભીની થવી, લાગણી સભર થવું, મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, માથું ધુણાવવું એટલે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો. હવે આપણે સ્વાધ્યાય જોશું. વિનુકાકા વાત વાતમાં કહેતા, નિશાન પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો પ્રશ્ન છે તેમાં વિનુકાકા વાત વાતમાં કહેતા, નિશાન ઊંચું રાખવું, નિશાન નીચું રાખવું,
અન્યને નિશાન બનાવવું. ચોથું, ક્યારેય કોઈને નિશાન ન રાખવું. તો વિનુકાકા વાત વાતમાં શું કહેતા? તો કે નિશાન ઊંચું રાખવું. એ બીજો પ્રશ્ન, અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું અથવા હતું કે? એ, તે માત્ર ડિગ્રીઓ મેળવે. બી, તે ઉમદા માણસ બને. સી, તે ડૉક્ટર બને. ડી, તે ખૂબ પૈસાવાળો બને. તો તેમાં અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો કે બી, તે ખૂબ ઉમદા માણસ બને. હવે પ્રશ્ન નંબર બે, એક એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરવ પાસે કોના માટે સમય નથી? તો કે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરવ પાસે તેના માતા પિતા એટલે વિનુકાકા અને મંજુકાકી માટે સમય નથી. પ્રશ્ન નંબર બે, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો જવાબ, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં મહાભારત અને રામાયણના બાળ પુસ્તકો ભેટ મળ્યા હતા. પ્રશ્ન નંબર ત્રણ, બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. પેલો, બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. ગૂઢાર્થ એટલે છુપાયેલો, છુપો અર્થ સમજાવો. અહીંયા આ વાક્ય છે તે આપણે જોયું, મેં અંતમાં જ કીધું છે કે બે રીતે વપરાણું છે. કે એક તો સમય બતાવે છે કે સમય ખરેખર ખૂબ નીકળી ગયો છે, પણ બીજું બતાવે છે કે સમય ખરેખર ચાલ્યો ગયો છે. કે જ્યારે ખરેખર અંકિતને જ્યારે અંકિતને નીનાબહેન અને સંજયભાઈએ સમજાણું કે ખરેખર બાળકોને એક ઉમદા માણસ બનાવવું તે મહત્ત્વનું છે, નહીં કે બાળકને એક રસના ઘોડાની જેમ દોડાવી અને ખૂબ પૈસાદાર વ્યક્તિ બનાવવું. હવે આ વસ્તુ છે તે વિનુકાકા પોતે સમજે છે, પરંતુ તે સમજે છે ત્યારે સમય ખરેખર નીકળી ગયો હોય છે. હવે તેને પોતાના પુત્રને આ વસ્તુ સમજાવવા સક્ષમ નથી કે ખરેખર ઉમદા માણસ છે તે બનવું જરૂરી છે, નહીં કે તે રેસના ઘોડાની જેમ દોડી અને પૈસો કમાવવો. પ્રશ્ન નંબર બે, હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નમાં ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દમાં વર્ણો. તો જ્યારે નીનાબહેને છે પ્રશ્ન પૂછે છે વિનુકાકાને કે તમે હવે અમેરિકા ક્યારે જશો, કારણ કે શરૂઆતના દિવસોમાં વિનુકાકા અને મંજુકાકી ઘણી જ વખત છે તે અમેરિકા જતા, હર્ષભેર જતા હતા. પરંતુ જ્યારે તેઓ 3 વર્ષ પહેલાં ત્યાંથી આવ્યા પછી તેઓ ત્યાં જવા માટે ક્યારે નામ લીધું નથી કે પોતે નથી કહેતા કે અમેરિકા ક્યારે જશે. તો આ પ્રશ્ન જ્યારે પૂછે છે નીનાબહેન વિનુકાકાને, તો વિનુકાકાને એ સમયે જેમ સૂર્યના કિરણોની છે એક તેના આંખના ખોળામાં એક આંસુ હોય છે, છુપાયેલું આંસુ. એ સમજાવે છે કે ખરેખર ત્યાં વિનુકાકા સાથે કેવું વર્તન થતું હતું. તે વિનુકાકાનું ખરેખર છે તે દુઃખ બતાવે છે, તે છુપાયેલું આંસુ છે. તે જ્યારે સૌરવ ત્યાં અમેરિકામાં જતો ત્યાં સૌરવ છે તેનું ધ્યાન રાખવાને બદલે તે પોતાના માટે માતા પિતા માટે સમય પણ આપી શકતો ન હતો. પ્રશ્ન ચાર, 7-8 લીટીમાં ઉત્તર લખો. પ્રશ્ન એક છે, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો અહીંયા હવે આપણે આખું અહીંયા પાઠમાં જેમ કીધું છે કે રેસ બાળકોને છે રેસના ઘોડાની જેમ દોડાવવા કરતાં બાળકોને છે યોગ્ય શિક્ષણ આપવું જરૂરી છે. તેના માટે તેનો નંબર કે રેન્ક કે એ કંઈ મહત્ત્વનું નથી. તો એ વસ્તુ છે તમારે અહીંયા લખવાની છે. તો બીજું છે, આખરે તો શિક્ષણનો ધ્યેય બાળકને ઉમદા માણસ બનાવવાનું છે, આ વિધાન સમજાવો. તો હવે અહીંયા આપણે અંકિત અને સૌરભના ઉદાહરણ દ્વારા તમારે સમજાવવાનું છે એ ખરેખર શિક્ષણનું ધ્યેય છે તે શું છે. શિક્ષણનું ધ્યેયમાં જો તમે બાળકને રેસના ઘોડાની જેમ દોડાવો તો તેનું શું પરિણામ આવશે? તો કે તે પરિણામ તમે સૌરભનું પોતે રાખી વચ્ચે અને જોઈ શકો છો. એ જ રીતે તમે બાળકને એક ઉમદા વ્યક્તિ ઘડતર કરવા માટે તેને જે કરવું હોય તે પ્રમાણેની ઈચ્છા મુજબ કરવા દો છો ત્યારે તે ઉમદા વ્યક્તિ બને છે. અને એ વર્તન એનું જ્વલંત ઉદાહરણ કોણ છે? તો કે અંકિત. હવે ત્રીજો પ્રશ્ન છે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા સમજાવો. આ પાઠને જે શીર્ષક આપવામાં આવ્યું છે આ મોસ્ટ IMP પ્રશ્ન છે.
टेन्थ बोर्ड माटे पण के रेशमो घोड़ो शीर्षकनी यथार्थता यथार्थता एटले शुं आ शीर्षक छे रेशमो घोड़ो ते आ पाठ माटे योग्य छे तो शुं काम योग्य छे ते तमारे अहीं साबित करवानुं छे। तो के अहीं अंकित ने छे आपणे अंकित अने सौरवनो अहीं पण उदाहरण द्वारा तमे समझावी शको छो। सौरव है एक केवी रीते पोते विनुकाका तेने भणावे छे नानपणथी ज तेना माटे जुदा जुदा क्लासीस ने बधीनी अरेन्जमेंट करे छे। तेवी ज रीते अंकित छे तो अंकितना पिता छे माता पिता तेने क्लासीस में जवाने बदले एने रमवानो ने टाइम आपे छे तेने फरवानो टाइम आपे छे। तो अंत में छे खरेखर जेने रेसना घोड़ानी जेम दौड़ी अने આગળ બધું પ્રાપ્ત કર્યું હોય છે તે વ્યક્તિ છે ખરેખર સમાજને ઉપયોગી નથી થયો, તે પોતાનું જ ભલું ઈચ્છતો હોય છે, તેના માતા પિતાનું પણ તે સારું નથી, તેના માટે પણ તે સમય નથી કાઢી શકતો। અહીં આપણે રેસનો ઘોડો ચેપ્ટરને વ્યવસ્થિત જોયું, એના ઉપરાંત આપણે તેનું શબ્દો છે ના અર્થ એટલે કે ટિપ્પણી પણ જોઈ, ઉપરાંત તેના રૂઢિપ્રયોગ પણ જોયા અને તેના સ્વાધ્યાયને વ્યવસ્થિત આપણે ડિટેલમાં જોયું છે। આ ચેપ્ટરમાં આપણે શું કહેવા માગે છે તો તમે હવે સમજી જ ગયા હોઈશું, છતાં પણ જો કોઈને પ્રશ્ન હોય તો તે છે તમે લખી અને મને મોકલી શકો છો। હવે હોમવર્કમાં તમારે આ ચેપ્ટરનું સ્વાધ્યાય છે તે એક વખત લખવું અને પાકું કરવાનું રહેશે। જો આ ચેપ્ટરનું સ્વાધ્યાયમાંથી એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે એકાદા બે પ્રશ્ન છે તે બોર્ડની એક્ઝામમાં છે વારંવાર પૂછાઈ રહ્યા છે, તો તમે આ ચેપ્ટર છે એને ધ્યાનથી સાંભળજો કારણ કે તેમાં મેં તમને ડિટેલમાં જ બધું વ્યવસ્થિત છે તેનું વર્ણન કર્યું છે। તો ધ્યાનથી તમે સાંભળજો અને છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમારું હોમવર્ક તમે જે લખી અને સેન્ડ કરો છો એની સાથે તમારા પ્રશ્નો પણ તમે લખી અને મોકલજો જેથી હું તમારા પ્રશ્નનું છે તે નિરાકરણ લાવી શકું। તો તમે ધ્યાનથી આ ચેપ્ટર ધ્યાન રાખી અને વાંચવાનું અને જોવાનું છે। થેન્ક યુ।